તો જોઈ શકો છો અત્યારે આ ત્રિકોણમિતિ નો આપણે કેવળ એક વિડીયો મૂકવાના છીએ, બીજું નહીં મૂકીએ હવે પછી. એટલે ખાસ એક સેમ્પલ પીસ છે. ત્રિકોણમિતિ એક અઘરું ચેપ્ટર ગણાય કે જે સાયન્સ લેવાનું છે જેને, એના માટે કોશિશ કરજો કે બહુ સારી રીતે તૈયાર કરજો. એટલે આ ચેપ્ટર આમ પણ હું છે ને આપણી સ્પાયરલ કરતા વધારે પણ ચલાવવાનો છું, જેટલું સ્પાયરલમાં છે એના કરતા પણ વધુ. હવે અહીંયા આપણે વાત કરેલી કે ત્રિકોણ જે હોય, કાટકોણ ત્રિકોણ, એમાં તમને ત્રણમાંથી કોઈ પણ બે બાજુ ખબર હોય, કોઈ પણ બે બાજુ, તો ત્રીજી પાયથાગોરસથી આવી જાય છે. તમને કોઈ પણ બે બાજુ ખબર હોય તો ત્રીજી પાયથાગોરસથી આવી જાય છે. અને એક વાર ત્રણ બાજુ ખબર પડી જાય તો આ ખૂણો અથવા આ ખૂણાના સંદર્ભમાં, આ ખૂણો અથવા આ ખૂણાના સંદર્ભમાં તમને જે કંઈ પૂછવું હોય એ પૂછે છે. તો નંબર એક, સૂત્રો યાદ હોવા જરૂરી છે, અને નંબર બે, રીતની સમજ હોવી જોઈએ. આપણે આ આપી શકીએ, આ તમારે કરવાનું છે. સાંભળજો, ઉદાહરણ એક. તમને એમ કે છે કે ટેન એ બરાબર ચાર તૃતીયાંશ છે, ટેન એ બરાબર ચાર તૃતીયાંશ છે, તો બાકીના ત્રિકોણમિતિય ગુણોત્તરો મેળવો. તમે સમજો કે આમાં તમને મેં એક દાખલો એવો કરાવ્યો હતો કે જેમાં આ ત્રણમાંથી કોઈ પણ બે બાજુ ખબર હોય, આ ત્રણમાંથી કોઈ પણ બે બાજુ ખબર હોય તો ત્રીજી પાયથાગોરસથી આવે, અને ત્રણ બાજુ ખબર હોય પછી તમે કોઈ પણ વિધેય, આપણા છ વિધેયો છે, સિક્કો ટાંકો સિક્કો, એમાંથી ટેન આપેલું છે એમાં, તો બાકીના પાંચ તમે લાવી શકો. અહીંયા થોડું સમજજો બરાબર, કે તમને ખૂણા તરીકે અહીંયા એ કીધો છે, તો આપણે બને ત્યાં સુધી અહીંયા એ લઈ લેવાનું. અહીંયા બાકી બી અને સી નથી કીધા એટલે ગમે ત્યાં લેવાય. હવે અહીંયા તમને એક જોરદાર વાત જોવા મળે છે, જોરદાર વાત, કે તમારા જે છ વિધેય છે એ છ માંથી કોઈ પણ એક વિધેય આપે ને, છ માંથી કોઈ પણ એક વિધેય, તો તમને એનાથી બે બાજુ મળી જાય. કઈ રીતે? સાંભળજો કે આ આકૃતિમાં, આ આકૃતિમાં તમે ટેન એ સૂત્ર દ્વારા લો, તો આપણું સૂત્ર છે સા પા. તમે સૂત્ર મોઢે કર્યા હશે એનો તમને ચોક્કસ ફાયદો આમાં જોવા મળે. તો ટેન એ લખ્યું છે એટલે એ અહીંયા લેવાનું, સા પા એટલે સા અને પા આ રીતે લખાય. તો આ તમારું સૂત્ર છે. યાદ રહે કે દાખલામાં મુખ્યત્વે બે દાખલા હોય, મુખ્યત્વે બે દાખલા, કે તમને આ ત્રણ બાજુ, આ ત્રણ બાજુમાંથી કોઈ પણ બે બાજુ આપી દે, કોઈ પણ બે બાજુ આપી દે એવા દાખલા, અને જો એવું ના હોય તો કોઈ પણ એક વિધેય આપી દે. કોઈ પણ એક વિધેય આપે, કોઈ પણ એક વિધેય આપે એટલે ઓબ્વિયસલી તમે એ જ વિધેયનું સૂત્ર લખો, તો એના કારણે તમને આવું મળી ગયું કે BC અપોન AB. સર હા સર, મને હું બીજા એકાઉન્ટ માંથી જોઈન થવું પડે એવું છે, તો મને જોઈન કરો ને અત્યારે. હા, કરી દઉં ચાલો. તો જો અહીંયા અહીંયા આ રીતે છે કે ટેન એનો જવાબ આ પણ છે અને ટેન એનો જવાબ આ પણ છે, બંને ટેનના જ જવાબો છે. જો બંને ટેનના, તો તમે આમ સરખાવો એટલે તમને આ મળી જાય અને તમને આ મળી જાય. તો તમે જોઈ શકો છો કે આ રીતે, આ રીતે તમને બે બાજુ મળી ગઈ. હા, ચોપડીમાં અને કેટલાક સાહિત્યોમાં એ લોકો પાછળ કે લગાડીને પણ ચલાવે છે, પાછળ કે લગાડીને, એટલે કે ચાર કે અને ત્રણ કે પણ લઈ શકાય. અને એવું જરૂરી નથી, આગ્રહ નથી કે લો જ, પણ ચોપડીમાં છે એટલે ઘણા લોકો લે છે. સાચી વાત તો છે કે લેવો જોઈએ, પણ આપણે અત્યારે સગવડ ખાતર કે નથી લેવો.
तो तमे समझो कि कोई रीते अपनी पास बे बाजू आवी जोई अने आवी गई तो ए बी त्रण छे बी सी चार छे अने हवे तमे बहु सारी रीते जाणो छो कि पायथागोरस लो पायथागोरस तो कर्णनो स्क्वेर बाकीना बन्नेना वर्गोना सरवाळा बराबर थाय ए तमे जाणो छो अने हवे बधुं ऊपरथी लखतो नथी तमने खबर छे पांच आवशे पांच आवशे खबर छे आपणे तो एक वार आपणी पासे त्रण बाजू आवी गई एक वार त्रण बाजू पछी तमे चाहे ए विधेय लावी शको तो आपणे दाखलामां वाँचो तो कयुं छे बाकीना त्रिकोणमितीय गुणोत्तर मेळवो हवे तमने खबर छे के टेन आपे छे तो सिक्को काको एमां टेन तो आ रह्युं सिक्को आ आपणा बाकीनो આપણે ટ્રીક છે સીકો એટલે સાઇન કોસ ટાકો એટલે ટેન કોટ અને સીકો એટલે સેક કોસેક એમાંથી ટા અહીંયા છે એટલે આપણે એને લેતા નથી સીકો ટાકો ટાકો એટલે ટેન પણ આપણે અહીંયા છે એટલે લેતા નથી તો સાઇન એ બધાને એ માટે શોધવાના છે બધાને એ માટે શોધવાના છે કારણ કે અહીંયા પહેલેથી જ કહી દીધું છે કે આપણો આ ખૂણો એ છે અહીંયા તો એ અહીંયા લીધો એ પ્રમાણે બી સી ગમે ત્યાં લેવાય એક વિધેયના આધારે બે બાજુ આવી ગઈ એક વિધેયના આધારે બે બાજુ આવી ગઈ પાયથાગોરસની ત્રીજી બાજુ અને હવે તમે રાજા કેમ કે સૂત્રો પાક્કા સાઈન એટલે સા ક કોસ એટલે પા ક કોડ એટલે પા સા સેક સેક એટલે કોસનો વ્યસ્ત એટલે કે આ ઉપર આ નીચે અને કોસેક એટલે સાઈનનો વ્યસ્ત આ ઉપર આ નીચે જેટલા સૂત્રો પાક્કા એટલી તમારે રાહત તો હવે કેવળ આંકડા લખી દો બીસી ચાર એસી પાંચ તો આ તમારો જવાબ એ બી ત્રણ એસી પાંચ આ તમારો જવાબ એબી ત્રણ ચાર પાંચ આનો ઉલટો આવશે એટલે નીચે ત્રણ આનો ઉલટો આવશે એટલે નીચે ચાર તો તમે જોઈ શકો છો કે જો એકવાર તમે શાંતિથી વિચારો તો આ દાખલામાં કન્ફર્મ ખબર પડી જાય એવી વાત છે કે જો તમને કોઈ પણ એક વિધેય આપે કોઈ પણ એક વિધેય આપે તો તમને બે બાજુ મળી જવાની કારણ કે દરેક વિધેયના સૂત્ર તમે જે મોડે કર્યા છે સાત પાક સાપા વાળા એના બે બાજુના જ બનેલા છે એના કારણે તમને એ બે બાજુ મળી જાય એટલે પાયથાગોરસથી ત્રીજી બાજુ લાવી દો અને એકવાર ત્રણ બાજુ આવી ગઈ ને પછી કોઈ પણ વિધેય તમને મળી શકે તો બે દાખલા હોય એમાંથી આ વિડીયોમાં તમને પહેલો દાખલો જોવા મળ્યો હવે તમને માનો કે બે બાજુ આપે તો કેવી રીતે કરવાનો એ જોવા માટે આપણે વિડીયોના કારણે થોડો રિપીટ કરી દઈએ છીએ દાખલો કરાયેલો છે છતાં રિપીટ કરી દઈએ કેમ કે આપણે સેમ્પલ પીસ તરીકે વિડીયો લઈ જઈએ છીએ એટલા માટે ઉદાહરણ ત્રણ તમે જોઈ શકો છો હા રેકોર્ડિંગ ચાલે જ છે તો અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ ત્રણ તો અહીંયા ઉદાહરણ ત્રણ માં જેમાં ખૂણો સી કાટખૂણો હોય તો તમને અહીંયા સી કાટખૂણો કહ્યો છે જેમાં ખૂણો સી કાટખૂણો હોય તેવો ત્રિકોણ એસીબી લો એબી બરાબર ઓગણત્રીસ એબી બરાબર ઓગણત્રીસ બીસી બરાબર એકવીસ જો તમને બે બાજુ આપી આમાં અને ખૂણો એબીસી થીટા જો ખૂણો એબીસી થીટા એટલે બી કહેવાય હો ખૂણો એબીસી એ થીટા છે એટલે બી થીટા કહેવાય તો બી અહીં લેવો જોઈએ અને આને થીટા કહેવો જોઈએ બસ આટલું ધ્યાન રાખવા કે આપણે થીટા ખૂણો બતાવ્યો છે એ બી પોતે છે એટલે બી અહીં લેવો સારો તો પછી એ અહીંયા તો તમને આ રકમમાં હવે આગળ શું કહે છે જો તો તમને એવું કહે છે કે કોસ સ્ક્વેર થીટા વત્તા સાઇન સ્ક્વેર થીટાનું મૂલ્ય શોધો
cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા નું મૂલ્ય શોધો, આવું તમને કહે છે. તો અહીંયા મતલબ એવો થાય કે તમને આ દાખલાનો પ્રકાર કેવો છે કે ત્રિકોણની બે બાજુ આપી છે AB તો આ, BC તો આ. તો તમે ત્રણમાંથી બે બાજુ સીધી આપી તો તમે પાયથાગોરસ લઈ લો, AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો અહીંયા 29 નો સ્ક્વેર બરાબર AC લાવવાનો છે આ 21. આપણે ગણિત જાણીએ છીએ કે આ સાઈડ આ બાજુ લખવી જોઈએ અને આ સાઈડ આ બાજુ. AC સ્ક્વેર ને કરતા બનાવી દો તો 841 માઇનસ 441, તો AC સ્ક્વેર 400 અને વર્ગમૂળ લઈ લો એટલે 20. તો અહીં સુધી તમે હવે સમજી ગયા કે ક્યાં તો તમે અમને બે બાજુ આપી દો અને ક્યાં તો એક વિધેય આપી દો, ક્યાં તો બે બાજુ આપી દો ક્યાં તો એક વિધેય આપી દો. તો આપણે અહીંયા તમને બે બાજુ વાળું શીખવાડ્યું, એની પહેલા એક વિધેય વાળું શીખવાડ્યું. કામ એક જ કે ત્રણ બાજુ લાવી દો પછી તમે રાજા, પણ આમાં કીધું હોય એટલું જ કરવાનું. એ લોકો એમ કે છે કે કોસ નો સ્ક્વેર અને સાઈન નો સ્ક્વેર નો સરવાળો શોધો, તો એના માટે આપણે કોસ લાવી દો પહેલા, કોસ થીટા અને સાઈન થીટા લાવી દો. કોસ એટલે પા ક, પાસેની બાજુ 21, કર્ણ 29. સાઈન એટલે સા ક, સામેની બાજુ 20 અને કર્ણ 29. હવે તમારે કેવળ આ જે મૂલ્યો તમે લાવ્યા એનો સ્ક્વેર કરી દો, એટલે કે જે કોસ નું મૂલ્ય છે એનો સ્ક્વેર, સાઈન નું મૂલ્ય છે એનો સ્ક્વેર. અને પછી આવી ગયું બેઝિક મેથ્સ, કે જે હું વારંવાર કહું છું કે બને તેટલું પાક્કું રાખજો આ, જેથી લસાઅનું જ્ઞાન અને એ બધું આમાં જોઈએ. પણ તમે જો કે કેટલા નસીબદાર છો કે છેદ બિલકુલ સરખો હોવાથી કેવળ લસા લો, લખો અંશ એમના એમ 841 અપોન 841, આવડી જાય એટલે જવાબ એક આવે. તો તમે જોઈ શકો છો કે દાખલામાં જો તમે કન્ફર્મ એક થીમ અપનાવી લો કે બે બાજુ આપશે તો તમારો ખૂણો કયો છે જોઈ લો, એ અહીંયા લો, તો સામે આ બને, પાસે આ બને અને કર્ણ આ બને. જો તમે અહીંયા લીધો હોત તો આ સામે, આ પાસે અને આ કર્ણ, જે બહુ યોગ્ય ના કહેવાય, તમને અહીંથી વધુ ખબર પડે એટલા માટે. તો એકવાર બે બાજુ આપે એટલે ત્રીજી બાજુ પાયથાગોરસ થી લઈ આવો. તમે જુઓ કે તમારે શું જોઈએ છે તો એ પ્રમાણે એ વિધેય લઈ આવો અને મૂકીને સાદુરૂપ આપો. બીજો દાખલો એવો છે કે અહીંયા માઇનસ વાપરી છે લોકોએ, બીજો દાખલો અંદર ને અંદર છે, માઇનસ વાપરી છે. તો અહીંયા માઇનસ કરી દો, અહીંયા માઇનસ કરી દો, અહીંયા માઇનસ કરી દો, અને એના કારણે આપણે નીચે 41 અપોન 841, આ તમારો જવાબ બીજા દાખલાનો બને. પણ ઘણા બહાદુરો કેવું કરે કે 41 અપોન 841 આવે ને, એટલે કે 41 41 ગયા અને 1 અપોન 8 તો લખવા બરાબર છે આમ, પણ એના બદલે પાછો કે 8 વધ્યા એટલે 8 જવાબ. તો આટલું બધું કર્યા પછી આવો અત્યાચાર ના કરતા આવી રીતના. શું અત્યારે વિડીયો ચાલુ છે ને એટલે અત્યારે કોઈ ક્વેશ્ચનિંગ ના કરતા હો, પછી છેલ્લે વિચારજો. જો અહીંયા આપણે હવે નેક્સ્ટમાં જોઈએ ઉદાહરણ 4, તમે વાંચી રાખો ઉદાહરણ 4. તો અહીંયા આપણે ઉદાહરણ 4 માં ફરીવાર તમને એક વિધેય આપેલું હશે અને એનાથી આપણને કઈ રીતે બે બાજુ મળે અને કઈ રીતે બાકીનું શોધીએ, એકવાર રિવાઇઝ થઈ જાય, રિપીટેશન થઈ જાય. તો ઉદાહરણ 4 માં રકમ જો, કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે, એટલે તમને સ્પષ્ટ કહી દીધું છે કે તમે બી તો અહીંયા જ લો. ટેન એ બરાબર 1 છે, ટેન એ બરાબર 1 છે. હવે અહીં તમે અહીં તમે જુઓ ને તો તમને થોડું દુઃખ થાય કે સાહેબ આમાં કેમ આવું છે,
छेद केम नथी, तो तमे याद राखो के छेद ना होय तो कायम एक लखाय जाते। अने चकासो, ए लोको कहे छे चकासो के 2 साइन ए इंटू कॉस ए एनो जवाब 1 आवे छे, एनो जवाब 1 आवे। आ चकासवानुं कहे छे अथवा तो लाओ, आनो जवाब लाओ, ए ते खाली जगह पूछाय। પણ આપણને એટલી ખબર પડે છે કે આખો એ અહીંયા લેવાય, એ આપણો થીટા બને, થીટા બને એમ, અને સી અહીં લેવાય। હવે તમે જાણો છો આકૃતિમાં ટેન એ બરાબર સા પ, એ તમને આપ્યું છે એક અપોન એક, તો આ બતાવે છે કે બીસી પણ એક લઈ લો, એ બી પણ એક લઈ લો, એકનો વર્ગ બે વખત હોય ને તો તમારે એકનો વર્ગ બે વખત એમ લખી દેવાનો, આ સારું પડે। છ નો વર્ગ વત્તા છ નો વર્ગ હોય તો છ નો વર્ગ બે વખત, ચાર નો વર્ગ વત્તા ચાર નો વર્ગ હોય તો ચાર નો વર્ગ બે વખત। તો હવે વર્ગમૂળ લેવું આસાન બને, કેવી રીતે, આનું એક થાય અને આનું રૂટ ટુ થાય તો રૂટ ટુ જવાબ આવે। તો જ્યારે જ્યારે એકનું એક હોય, એકનું એક, ત્યારે આ વધુ સારું પડે, લાઈફ ટાઈમ યાદ રાખી દેજો, લાઈફ ટાઈમ, કે જેથી વર્ગમૂળ લો તો આનું વર્ગમૂળ તો આવી જાય, આ રૂટમાં આવે એટલે આ જવાબ, તો અહીંયા રૂટ ટુ આવે આ રીતે। એકવાર ત્રણ બાજુ આવી ગઈ પછી તમારે જે જોઈએ છે એ બંને લઈ જાઓ, સાઈન એ એટલે સા કો, કોસ એ એટલે પા કો, આ બધું તમને આવડવું જોઈએ। સાઈન એટલે સા ક એક અપોન રૂટ ટુ, કોસ એ એટલે પા ક પાસેની બાજુ ભાગ્યા કર્ણ। ગયા લેક્ચરમાં બધા જે હતા એને ખબર છે કે આ સૂત્રો આપણે આ રીતે મોઢે કર્યા છે, સા એટલે સામેની બાજુ, પા એટલે પાસેની બાજુ, ક એટલે કર્ણ, સાક પાક સાપા સાઈન કોસ ટેન, સાક પાક સાપા, એ મોઢે કરો એટલે સામેના વ્યસ્ત છે એટલે સિક્કો ટાકો સિક્કો, બધું આપણે સરસ સમજાયેલું છે। તો હવે તમે આ બધું લખો અને જુઓ જવાબ એક આવે છે કે, તો આ બે આ વન અપોન રૂટ ટુ, આ પણ વન અપોન રૂટ ટુ, ઉપરનો ગુણાકાર બે એકુ બે એકુ બે, નીચેનો ગુણાકાર રૂટ ટુ ગુણ્યા રૂટ ટુ બે, અને હવે તમે જોઈ શકો છો બે એકુ બે, તો જવાબ એક। તો તમે બંને દાખલાઓથી એકદમ સુપરિચિત થઈ ગયા કે આપણને એક વિધેય આપી દે, એક વિધેય તો બે બાજુ મળી જાય, કેમ કે દરેક વિધેય બે બાજુના બનેલા છે, અને બે બાજુ મળ્યા પછી પાયથાગોરસ લઈને ત્રીજી બાજુ લાવી દો, ત્રણ બાજુ આવી જાય પછી તમારો દાખલો જે બનેલો હોય એમાં જેની જેની જરૂર હોય એ બધું લઈ આવો અને એમાં કિંમત મૂકો અને જવાબ લાવો। તો બે બાજુ આપેલા હોય એવો દાખલો ફરી એકવાર, અને બહુ સારો દાખલો છે, ત્યાં હું તમને એક બહુ મહત્વની વાત પણ કરવાનો છું જે તમારે ગણિતમાં કાયમ કામમાં આવે એવી વાત છે, એટલે જરા ધ્યાનથી જોજો। ઉદાહરણ પાંચ ની રકમ તમે બરાબર જોઈ લો, આપણે ચર્ચા કરીએ છે। તો ઉદાહરણ પાંચ તમને એવું કહે છે કે ત્રિકોણ ઓપી ક્યુ એમાં પી કાટખૂણો છે, ત્રિકોણ ઓપી ક્યુ માં પી કાટખૂણો છે, અહીં ઓપી 7 છે, ઓપી 7 છે, ઓક્યુ માઇનસ પીક્યુ 1 છે, તો સાઈન ક્યુ અને કોસ ક્યુ શોધો, સાઈન ક્યુ અને કોસ ક્યુ શોધો। આ જોતા આપણને ખબર પડી જાય કે ક્યુ અહીંયા લેવાય, જે ખૂણો બતાવ્યો હોય એ અહીંયા લેવો સારો, તો અહીંયા પછી ઓ લેવાનો, એટલે પહેલા ત્રિકોણનું ડ્રોઈંગ બહુ સમજીને કરી દેવાનું કે તમારા વિધેય માટે જે ખૂણો પસંદ થયો હોય
એ બને ત્યાં સુધી અહીંયા રાખજો. એટલે આપોઆપ આ સા બને, આ પા બને અને આ કર્ણ બને. હવે તમને ત્રણમાંથી બે બાજુ આપેલી છે, પણ આ તો મજા આવી કે ચલો આ, પણ આ કેમ આવું છે? એ લોકોએ ચોખ્ખી ચોખ્ખી બીજી બાજુ નથી આપી, પણ આવું આપ્યું છે. હું તમને પાયથાગોરસ માટે એક બહુ જ મહત્વની વાત કરું છું. પાયથાગોરસ માટે બહુ જ મહત્વની, આખી જિંદગીમાં, આખી જિંદગીમાં પાયથાગોરસમાં કેવળ બે જ દાખલા હોય, બે જ દાખલા, સહેલો અને અઘરો. સહેલો દાખલો એને કહેવાય કે જેમાં ત્રણમાંથી બે બાજુ ચોખ્ખે ચોખ્ખી તમને આપી દીધી હોય, અને અઘરો એને કહેવાય કે ચોખ્ખી ચોખ્ખી ના હોય, ચોખ્ખી ચોખ્ખી ના હોય તો હંમેશા હંમેશા એક્સ ધારવો પડે. એક્સ, તમે ક્યાં તો આને એક્સ ધારો, ક્યાં તો આને ધારો. હું માનો કે પીક્યુ ને એક્સ ધારો છો, ધારો કે પીક્યુ એક્સ છે, આ એક્સ છે, તો આપણે એવું કહેવાય ને કે ઓક્યુ માઇનસ એક્સ બરાબર વન, તો ઓક્યુ ને કરતા બનાવો એટલે વન પ્લસ એક્સ. તો હવે જુઓ, પાયથાગોરસમાં બે દાખલા, પાયથાગોરસમાં બે બાજુ આપે, ત્રીજી શોધો, આ સહેલા. ત્રણેય બાજુ આપે પણ અંદર એક્સ હોય, ત્રણેય બાજુ આપે પણ અંદર એક્સ હોય. તો અહીંયા જુઓ, આ સેવન છે એક બાજુ, આ એક્સ છે બીજી બાજુ, અને આ વન પ્લસ એક્સ છે ત્રીજી બાજુ. ત્રણેય બાજુ ખબર હોય પણ અંદર એક્સ હોય. તો એવા સંજોગોમાં તમારે સૂત્ર લખીને અંદરથી એક્સ શોધવો પડે. એટલે કે અહીંયા તમે લખો, અહીંયા તમે લખો, અને અહીંયા તમે લખો. બધું ખબર જ હોય પણ અંદર એક્સ શોધવાનો હોય. તો આનું વિસ્તરણ કરીએ પહેલા, જે તમને કાયમ આવડવું જોઈએ. પહેલા પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પહેલું બીજું એટલે બે એક્સ વત્તા બીજા પદનો વર્ગ. આ આપણે કાયમ માટે આ સૂત્ર યાદ રાખવાના છે. કોઈ પણ સંજોગોમાં આ ના આવડે એ દિવસે 100 વાર લખી રાખજો અત્યારથી, 100 વાર. બરાબર, ક્લાસરૂમ ટીચિંગ શરૂ થશે ત્યારે અમે તમને 100% પૂછીશું. અને હવે કદાચ નજીક દેખાઈ રહ્યું છે અત્યારે કે ક્લાસરૂમ ટીચિંગ શરૂ થાય. તો પહેલા વર્ગ પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ, અને 7નો વર્ગ અને એક્સ નો વર્ગ. હવે અહીંયા બી હું બહુ મહત્વની વાત કરું છું. અહીંયા પણ આ જે હું કહેતો હોઉં ને કે આ, એ તમે જેટલું સરસ જોશો ને એટલું તમારું ગણિત પાકું, એટલું પાકું. તમારે જ્યારે જ્યારે અંદર એક્સ હોય ને, એક્સ, ત્યારે જોવાનું કે એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર સામ સામે સરખા હોય ને, સામ સામે સરખા તો ઉડાડી જ દો. આ સહેલા દાખલા કહેવાય, આવડી જાય. અને સરખા ના હોય ને તો બધું એક બાજુ ભેગું કરો અને છેલ્લે અવયવ પાડવાના આવે. ઉડી જાય તો બહુ સહેલું, કેમ કે પછી આને કરતા બનાવવા માટે તમારે પહેલા એકને આ બાજુ લઈ જવાનો, એકને, એટલે 48 થઈ જાય, અને પછી બેને ભાગાકારમાં લઈ જવાનો એટલે 24 થઈ જાય. તો એક્સ આસાનીથી આવી જાય. એટલે જ્યારે જ્યારે દાખલામાં એક્સ હોય પાયથાગોરસમાં, ત્યારે ત્યારે જોઈ લો કે એક્સ સ્ક્વેર ઉડી જતો હોય સામ સામે, બરાબરની આ બાજુ અને બરાબરની આ બાજુ, એકદમ સરખો હોય તો ઉડી જાય, એકદમ સરખો હોય તો. એમાં પ્લસ માઇનસ ના જોઈએ હો, ધ્યાન રાખજો, નહીં તો ના ઉડે. બંને પ્લસ અથવા બંને માઇનસ, સરખા સરખા એકદમ, તો ઉડી જાય. અને પછી એક બાજુ એક્સ, એક બાજુ આંકડા, તો એક્સ એક જ છે, આંકડા આ બાજુ. 49માંથી 1000 તો 48, બે ભાગાકારમાં લઈ લો 24. તો ત્રણેય બાજુ આપે ત્યારે એક્સ શોધવાનો હોય, અંદર જે એક્સ હોય એ શોધવાનો. એક્સ આવી જાય તો તમારે જેટલી બાજુ એક્સ વાળી છે બધી શોધી કાઢો. તો જો પીક્યુ તો એ એક્સ પોતે જ છે એટલે 24, અને ઓક્યુ એટલે 1 વત્તા 24 એટલે 25. તો પીક્યુ 24 આવી ગઈ અને 25 આવી ગઈ. બસ એકવાર ત્રણ બાજુ આવી જાય પછી તમે રાજા. તમે ધારોએ લઈ શકો તો પહેલા આપણે સાઈન
એટલે સા ક, તો સા ક, કોસ એટલે પા ક, તો પા ક. તો હરી ફરીને દાખલા તમને જો કે ફિક્સ વસ્તુના દાખલા છે કે તમારે એક વિધેય આપ્યું અથવા તો બે બાજુ આપો, પણ બે બાજુમાં એક થોડી વિશેષતા જોઈ લેવાની, આવી થોડી વિશેષતા આવી. પણ એ તો તમે મારું જો ગણિત અત્યારે જે હું ભણાવું છું એ સમજો ને, તો તમને એવી વિશેષતાઓથી ગભરાવાની જરૂર નથી કે જ્યારે જ્યારે તમને સીધું જે દેખાય એ ના હોય ને, ત્યારે તમારે આખા ગણિતમાં આ આઈડિયા ચાલે કે આને. અને તમને એ બી કહી દો કે જનરલી પાછળ વાળાને એ ઇઝી પડે, આ બે માંથી આને એક્સ ધારવો ઇઝી પડે. એટલે જ્યારે બે બાજુ ચોખ્ખી ચોખ્ખી હોય તો એ સૌથી સર, પણ ચોખ્ખી ચોખ્ખી ના દેખાય અને કંઈક આપણે વિચારી ના શકીએ, ગભરી જઈએ, તો એક જ આઈડિયા બહુ સરસ છે કે તમે એક્સ ધારો દાખલામાં. તો શાયદ તમને આ પણ બધા જે મારી વાત છે બરાબર સમજાઈ ગયું છે. હવે આપણે એક ચોઈસના અમુક દાખલા લઈએ છીએ અને પછી બાકીનું તમારે આ હોમવર્કમાં કરવાનું આવશે. આ ચેપ્ટર હું સ્વાધ્યાય 8.1 ની વાત કરું, તો હું જે અમુક દાખલા ચોઈસ લઈ અને તમને સમજાવું છું ચોઈસના, જેથી તમને બધી વસ્તુ અંદર થોડી ઘણી આવી જાય બધી વસ્તુ. આમ તો આ ફિક્સ જ રીત થઈ ગઈ, આટલી જ રીતો આવશે જે અત્યારે આપણે સમજ્યા, પણ કોઈક વાર કોઈક રજૂઆત અઘરી હોય. જેમ કે તમને આવી રજૂઆત છે દાખલા નંબર 4, દાખલા નંબર 4 તો જોજો. તમને એમ કે છે 15 cot A બરાબર 8, 15 cot A બરાબર 8, તો સાઈન A અને સેક A શોધો, આટલું પૂછ્યું છે. હવે સાંભળજો, દાખલાનો પ્રકાર ઓળખાઈ ગયો કે કોઈ એક વિધેય તમને આપ્યું છે, પણ તમારે ચાલાકી શું કરવાની હતી કે આ વિધેય આ રીતે આપ્યું છે એના બદલે આ રીતે આપવું જોઈએ, આ 15 નીચે હોવા જોઈએ, કોટ એ બરાબર 8/15 હોવા જોઈએ. બસ આવું બધું ગણિતમાં થતું રહે, સમજો આવું બધું થતું રહે ગણિતમાં. આને હજી એક અઘરી રીતે અપાય, આને હજી અઘરી રીતે અપાય જે હું તમને બતાવી દઉં આમાં બીજી રીતે. સાંભળજો હો, બહુ સારી રીત છે આ જ વસ્તુ બીજી રીતે કઈ રીતે આપે, તો આવી રીતના આપે 15 cos A બરાબર 8 sin A આવું આપે. હવે તમે એમ કહો કે સાહેબ આ અને આ તો સાવ અલગ જ પડે છે, તો ના, કઈ રીતે સાંભળો. તમારે આવું આપે ને તો એક બાજુ વિધેય ભેગા કરો, એટલે કે cos અપોન sin, અને એક બાજુ આંકડા ભેગા કરો 8/15, તો cos રહેવા દો 15 નીચે લઈ જાઓ, 8 રહેવા દો sin નીચે લઈ જાઓ. હવે તમને ખબર છે કે cos upon sin એટલે cot થાય, cos upon sin એટલે cot થાય. સૂત્રો જેટલા પાક્કા એટલો શાંતિ. તો અગેન તમે જોઈ લો કે બિલકુલ સરખો દેખાય છે. તો આવું કોઈક વાર આવી જાય આવું, તો યાદ રાખજો કે મેં તમને શીખવાડ્યું છે. સીધે સીધું અત્યારે કોઈ દાખલામાં દેખાય તો જોઈ લેજો ઘરે કરો ત્યારે, પણ અત્યારે હાલ પૂરતું આ એ તમને ધ્યાન રાખવાનું. પણ ખૂણા એકદમ સરખા હોય પણ વિધેય જુદા હોય, તો એક બાજુ વિધેય લઈ લો, એક બાજુ આંકડા લઈ લો. આ બે વિધેયમાંથી કોટ બને તમને ખબર છે, કેમ કે સૂત્રો તમને યાદ છે. બસ હવે કોઈ ચિંતા નથી, હવે તો તમે જાણો છો એ જ રીત કે જે હું થોડી ફાસ્ટ પણ લઈ શકીશ. તો સાંભળો, એકવાર તમને વિધેય મળી ગયું પછી તમે આકૃતિ દોરી શકો છો, અને તમને ખબર છે કે આ ખૂણો અહીંયા જ લેવો, આ ખૂણો અહીં લેવાય, પછી તમે ગમે તે નામ આપી દો, કારણ કે અંદર કીધું નથી કે કયો કાટખૂણો છે. જો તમને અંદર કીધું હોય કે આ જ કાટખૂણો લો તો વાત બરાબર છે, ના કીધું હોય તો ગમે તેમ દોરો. હવે તમે સૂત્ર જાણો છો, કોટ એટલે પાસા, પા સા, તો પા સા, આ પાસેની બાજુ અને આ સામેની બાજુ, આ કર્ણ, તો પા સા, એ બી
अपॉन बीसी अने आठ अपॉन पंदर आप्या छे एटले एबी आठ बीसी पंदर अने पाइथागोरस मुजब हवे हूँ अग्युपादी बधुं नथी लखतो सीधो पाइथागोरस मुजब लखी काढ़ू छू के एसी सत्तर आवे सीधा तमारे लखवानुं बोर्ड में इवन एक समय लखी काढ़ो ने तो एक खोटू नहीं पड़े तमने पूरा मार्क आवशे अने हवे अहींया तमे मूकी दो तो साइन एटले सा क सा क तो बीसी केटला छे जोई लो पंदर अने अपॉन सत्तर अने सेक एटले सेक कपा कर्ण भाग्या पासेनी बाजू कपा कर्ण भाग्या पासेनी बाजू तो कर्ण सत्तर छे पासेनी बाजू बीस ए बी आठ छे तो तमे जोई शको छो आ पंदर छे आ आठ छे आ सत्तर छे सूत्रो पाक्का छे कोई चिंता सेक एटले कॉस नो व्यस्त थाय कॉस एटले पाक तो सेक एटले कपा कर्ण भाग्या पासे तो तमे धीरे धीरे समझी शक्या छो के साहेब हवे अमने आम लागे छे के अमारे वांधो नहीं आवे के एक विधेय कोई पण रीते आपे आ रीते आपे तो आ नीचे लई लो एटले विधेय आप्यु कहेवाय तो बे बाजू मळी जाय केम के दरेक विधेय बे बाजू नो बनेलो छे બે બાજુ મળી જાય પાયથાગોરસની ત્રીજી બાજુ અને જે કંઈ લાવવાનું કહ્યું હોય એ બધું જ તમે શોધી શકો તો અત્યારે આપણે જે જે દાખલા બહુ સારા છે સિલેક્ટેડ છે એ લેતા જઈએ છે એટલે તમને એ બાને તૈયારી થતી જાય સ્વાધ્યાય 8.1 ના બરાબર હવે સાંભળો કે તમારે અહીંયા એક વિશિષ્ટ દાખલો છે એ હું લઈ લઉં આવી રીતના તમને કીધું છે દાખલા નંબર 9 દાખલા નંબર 9 એમાં એવું કીધું છે જો કે tan a બરાબર 1/√3 આવું કીધું છે અને કીધું છે કે ખૂણો b કાટખૂણો છે એવું કીધું છે એવું ન કીધું હોય તો આપણે ગમે તે લેવાય પણ કીધું છે એટલે એ લેવાય તો તમને કહે છે કે તમે sin a इंटू कॉस सी प्लस कॉस ए इंटू साइन सी शोधो तमने एवं कीधु तो पहला तमे सांभळो पहला तो तमे आकृति लई लो सांभळजो दाखलो बहुत सरस गणाय एमां बी फिक्स छे अहींया लेवाय बराबर हवे तमे ए अहींया होवाथी ए अहीं लेवो सारो आ ए પછી તમે કહો સાહેબ અહીં તો એ છે પણ અહીં તો સી એ છે તો ભલે રહ્યો અત્યારે તો આપણે અહીંયા એ આપ્યો છે એટલે એ અહીંયા લેવો સારો એટલે સી અહીંયા જો તમે એ અહીંયા લીધો તો સી અહીંયા પણ આપણે એ અહીંયા છે ને તો અહીં લઈએ અને હવે તમારે એક વિધેય આપે એટલે એ વિધેયનું સૂત્ર જુઓ ટેન એટલે સા અને 1/√3 તો બીસી વન એ બી રૂટ થ્રી પાયથાગોરસ લઈએ તો કર્ણનો વર્ગ બાકીના બંનેના વર્ગોના સરવાળા બરાબર થાય તમે ડાયરેક્ટ આમ પણ લખી શકો છો કર્ણ સામે બી લખાય અને છતાં એક વસ્તુ તમને કહી દઉં કે જ્યારે જ્યારે કર્ણ આપેલો હોય ને કર્ણ આપેલો હોય ત્યારે કર્ણ આ બાજુ નહીં પણ આ બાજુ લખો સારો આમાં કર્ણ શોધવાનો છે જો આ આપેલું છે આ આપેલું છે તો કર્ણ આ બાજુ નહીં પણ આ બાજુથી લખો સારો એટલા માટે કે સીધો જવાબ આવી જાય અહીંથી અને કર્ણ આપેલો હોય ને તો કર્ણ આ બાજુ લખો સારો અને આ બેમાંથી એક શોધવાનું આવી જાય તો અત્યારે તો તમને કર્ણ શોધવાનો છે એટલે આ બાજુથી લખો સારો કેમ કે આ બાજુ સીધો મૂકી રૂટ 3/3 અને 1/1 એટલે 4 તો 2 તો એક વખત 3 બાજુ આવી ગઈ એટલે તમારે આ આ આ અને આ 4 વસ્તુ લાવવાની હવે તમે જો સાઈન એ અને કોસ એ અહીંથી વિચારો તો એ થી વિચારો તો સાઈન હવે સાંભળો સાઈન એ હું અહીંથી લખું છું થોડું
જગ્યા નથી એટલે સાઈન એ એટલે સા ક તો અહીંથી સા એટલે એક અને ક એટલે બે પછી કોસ કોસ એટલે પાક પાક રૂટ થ્રી અપન ટુ પછી સાઈન સી અને કોસ સી જોજો હો જરા સાઈન સી એટલે અહીંથી વિચારવાનું અહીંથી હવે અહીંથી વિચારીએ ને અહીંથી તો સા સા ક અહીંથી આ સા ગણાય અહીંથી આ સા ગણાય આ સા ક અને કોસ વિચારીએ તો પા ક પા ક તો સાઈન એટલે સા ક કોસ એટલે પા ક તો અહીં ખૂણો લેવાનું કારણ અહીં ના પાડું છે એનું કારણ જ આ કે તમારે આ સા થઈ જાય આ પા થઈ જાય કર્ણ ના બદલાય કર્ણ તો આ જ રહે અહીંથી લો તો આ સા આ પા અને ક એ આપણને કાયમ વિઝન ક્લિયર છે અહીંથી પણ દાખલો જેવો છે કે અંદર બે જણા છે આ છે ને આ છે એટલે કોઈક તો અહીંયા આવશે જ તો એ વખતે આપણે અહીંથી વિચારીએ તો સા પા અને ક અને સી વખતે અહીંથી વિચારીએ તો સા પા અને ક તો હવે મૂકીએ સાઈન એ તો વન હાફ કોસ સી એટલે વન હાફ અહીંથી ખાલી મૂકી દેવાનું તો અહીં જોજો બેઝિક મેથ્સ હો બેઝિક મેથ્સ જોજો ગુણાકાર એટલે નીચેનો ગુણાકાર નીચે ઉપરનો ગુણાકાર ઉપર નીચેનો ગુણાકાર નીચે ઉપરનો ગુણાકાર ઉપર વત્તા કોસ એ એટલે રૂટ થ્રી બાય ટુ ગુણ્યા સાઈન સી એટલે રૂટ થ્રી બાય ટુ તો ફરી વાર નીચેનો ગુણાકાર નીચે ઉપરનો ગુણાકાર ઉપર ઘણા લોકો કેવી મૂર્ખામી કરે ખબર છે લસા લે ગુણાકારમાં લસા ના લેવાય સમજો ગુણાકારમાં તો ગુણાકાર કરાય લસા હવે લેવાય વત્તાકારમાં ઓછાકારમાં હવે લસા લેવાય ચાર લસા એક વત્તા ત્રણ એટલે ચાર અપોન ચાર બરાબર એક તો આ તમારો જવાબ આવી ગયો અંદર તમે જુઓ કે આ એક જવાબ આવ્યો અંદર બીજો દાખલો બી પૂછ્યો છે એ પણ હવે લઈ આપો તમને અંદર આ પહેલો હતો અંદર હવે બીજો તો એ લોકો એવું કીધું છે કે કોસ એ ઇન્ટુ કોસ સી માઇનસ સાઈન એ ઇન્ટુ સાઈન સી તો જો કોસ એ તો આ કોસ એ ઇન્ટુ કોસ સોરી કોસ એ ઇન્ટુ કોસ સી તો કોસ સી એટલે આ ઓછા સાઈન એ ઇન્ટુ સાઈન સી એટલે આ તો જો નીચેનો ગુણાકાર બે દો ચાર ઉપરનો રૂટ થ્રી એકો રૂટ થ્રી નીચે બે દો ચાર ઉપર રૂટ થ્રી એકો રૂટ થ્રી લસા લો લખો અંશ એમ ના એમ તો રૂટ થ્રી માંથી રૂટ થ્રી જાય એટલે ઝીરો અને ઝીરો ના છેદમાં ગમે તે હોય જવાબ ઝીરો તો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો કે આ દાખલા જે અત્યાર સુધી મેં કરાયા એમાં કોઈ પણ જગ્યાએ તમે જો ધ્યાનથી જોયું હોય તો તમને કોઈ ચિંતા નથી બરાબર છે એટલે અહીંયા તમારે આ રીતે બધા બે ખાસ દાખલાઓ આવી ગયા અને હવે એક વિશિષ્ટ દાખલો જે છે વિશિષ્ટ દાખલો બરાબર એ આપણે જોઈ લઈએ ઉદાહરણ એક વિશિષ્ટ દાખલો આમ પૂછાય નહીં પૂછાયો પણ નથી હજી સુધી ક્યારે પણ કેવળ નોલેજ માટે છે કેવળ નોલેજ માટે ઉદાહરણ એક જો તમે પેજ નંબર ઉદાહરણ બે આ આમ એસવીજીએમ પણ કહેવાય આમ એસવીજીએમ પણ કહેવાય તો તમે જો કે આપણે અત્યારે અંદર તમને એવું કીધું છે કે ખૂણો બી અને ખૂણો ક્યુ એ લઘુકોણો છે બંને અને સાઈન એ બરાબર સાઈન બી બરાબર સાઈન ક્યુ છે આવું તમને આપ્યું છે કે સાઈન બી બરાબર સાઈન ક્યુ છે તો હવે તમે આટલું આપ્યું છે તો સાબિત કરો કે બે કાટકોણ ત્રિકોણ ખૂણો બી ખૂણો ક્યુ એ સરખા થાય
काटकोण त्रिकोण એ લોકો શબ્દ નથી વાપર્યો પણ આપણે કાટકોણ ત્રિકોણ લેવા જ પડે આ બે સરખા સાબિત કરવાના એટલે અત્યારે આપણે એક કામ કરીએ એ લોકો જે બે ત્રિકોણ દોરવાના કીધા છે ને એ આવા લઈએ આમ અને આમ આ બે લઈએ અને B અને Q કાટકોણ નથી લેવા કાટકોણ લઈએ તો તો બિલકુલ સરખા થઈ જ જાય છે એટલે અહીંયા જ હોય અને આ ખૂણો છે એટલે અહીંયા જ હોય તો અત્યારે આપણે અહીંયા બે ત્રિકોણમાંથી આ બે ત્રિકોણમાંથી B અહીંયા લેવાય કારણ કે sin એને મળ્યો છે sin હવે બે નામ બાકીના હું આમ લઉં અને આમ લઉં ગમે તેમ લેવાય પણ આપણે આ બે બાકીના નામ લઈએ આ કાટખૂણ લઈએ તો અત્યારે આપણે આ બે જે વિધેય છે ને આમાં લઈએ તો કેવી રીતે લખવા જો sin b બરાબર સા ક sin b બરાબર સા ક અને sin q બરાબર સા ક આવું લેવાય હવે આ બંને તો સરખા છે એટલે આપણે એમ બી લખી શકીએ કે AC upon AB બરાબર PR upon PQ છે આવું તો લખી શકાય ને આ અને આ બંને સરખા થાય અત્યારે આપણે એવું લખી શકીએ આટલું કર્યા બાદ આટલામાં કોઈ ચિંતા નથી તમને આવડે એવું છે કે આ B લીધો આ Q લીધો બાકીના બે નામ આપ્યા બાકીના બે નામ આપ્યા sin B sin q લીધા એ બંને સરખા છે તો આ બંને સરખા થાય હવે તમારે લાવવું છે આ બે સરખા છે એટલે કે આ અને આ બેના માપ સરખા છે તો એની બોચી ક્યાં છે આ દાખલાની બોચી એ તમને કહું કે આ બે ત્રિકોણને તમે એકરૂપ સાબિત કરી દો સમરૂપ એકરૂપ નહીં સમરૂપ ચાલશે એકરૂપ બી કરાય પણ આપણે એકરૂપ નહીં સમરૂપ સાબિત કરવાનું મતલબ શું કહેવાય છે આવું સાબિત કરો કે ત્રિકોણ ACB સમરૂપ ત્રિકોણ PRQ આવું સાબિત કરી દો જો આવું થાય તો પછી અનુરૂપ ખૂણા એકરૂપ થાય એટલે B બરાબર Q થાય તો તમારું કામ પૂરું હવે આ સમરૂપ સાબિત કરવા કેવી રીતે કઈ શરત હેઠળ સમરૂપ સાબિત કરવા આ તો બા 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 શરત મુજબ બા 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 એટલે શું આ બાજુનો ગુણોત્તર એટલે કે AC upon PR આ બાજુનો ગુણોત્તર એટલે કે BC upon QR અને આ બાજુનો ગુણોત્તર એટલે કે AB upon PQ આ ત્રણે ત્રણ સરખા છે એવું લઈ આવો આ ત્રણે ત્રણ સરખા છે એવું લઈ આવો જો આ ત્રણ સરખા આવી જાય ને તો બાબા બા મુજબ આ બે ત્રિકોણો સમરૂપ થઈ જાય તો પછી આપણું કામ પૂરું તો બોચી છે આ લાવવાનું આ લાવવાનું એમાં તમે જો કે આને ખાલી એક સ્ટેપ આમ કરો આ નીચે લઈ લો અને આ ઉપર લઈ લો આ નીચે આ ઉપર બાકી આ બેને કશું ના કરો તો આ બે તો આવી ગયા જો આ રહ્યું અને આ રહ્યું આ બે તો સરખા આવી ગયા હવે જો કોઈ રીતે આ બાકી રહ્યો આ ત્રીજો કે આ બે સરખા છે એવું લઈ દો અને આ ત્રણે જવાબ સરખા છે એવું લઈ દો તો આપણે એક કામ કરીએ કે અહીંયા કે લઈએ આને કે લઈએ આ બંને બરાબર કે લઈએ તો એવું કહેવાય ને કે આનો જવાબ કે લેવાય અને આનો જવાબ બી કે લેવાય આનો જવાબ બી કે આનો જવાબ પણ કે તો એસી ને કરતા બનાવો તો કે ઇન્ટુ પી આર કે ઇન્ટુ પી આર અને એબી ને કરતા બનાવો તો કે ઇન્ટુ પી ક્યુ આ લખાય એસી ની જગ્યા લખાય એબી ની જગ્યા લખાય અત્યારે હાલ પૂરતું આપણે લાવવું છે કે આનો જવાબ બી કે આવે હો આપણે એવું લાવવું છે કે આનો જવાબ કે આવે હવે તમારે આનો જવાબ કે લાવવા માટે શું કરવાનું એક અઘરી વાત છે મારી જગ્યા જોઈશે એટલે આ ભૂસી નાખું છું તો સાંભળો અહીંયા અહીંયા હું આ જે
पाइथागोरस है ने, पाइथागोरस ए केवो होय के ए बी स्क्वायर बराबर ए सी स्क्वायर प्लस बी सी स्क्वायर एवो होय, एना बदले हूँ बी सी स्क्वायर ने करता बनाऊ आने तो आ माइनस थी जाए, बी सी स्क्वायर बराबर ए सी ए बी स्क्वायर माइनस ए सी स्क्वायर होय, आना बराबर आना बराबर आना वर्ग माथी आनो वर्ग बात करियो होय, अने नीचे क्यू आर स्क्वायर एटले के आनो स्क्वायर बराबर पी क्यू स्क्वायर माइनस ई आर स्क्वायर होय, आनो स्क्वायर बात करो एटलो होय। तो पहला बी सी अपॉन क्यू आर स्क्वायर, बी सी स्क्वायर अपॉन क्यू आर स्क्वायर लो, तो बी सी स्क्वायर नु सूत्र आना स्क्वायर नु सूत्र आनो स्क्वायर माइनस आनो स्क्वायर होय। हवे जो तमे अहीं ए बी बराबर में शू लख्यु छे के पी क्यू, ए बी बराबर तो के नो स्क्वायर अने पी क्यू स्क्वायर हूँ आनी जगह लखी शकु। एवी रीतना ए सी बराबर जो के इंटू पी आर, तो के नो स्क्वायर इंटू पी आर स्क्वायर लखी शकु। स्क्वायर होय ने स्क्वायर ए बन्ने ने मळे, आने पण मळे अने आने पण मळे, ज्यारे आने हूँ कशुं ज ना करूँ एम नो एम। तो के स्क्वायर कॉमन काढ़ू तो अंदर वधे पी क्यू स्क्वायर माइनस पी आर स्क्वायर, अने आ एम नो एम ज राखू आ तो ए उड़ी जाए, जो एक उड़ी जाए तो आनो जवाब, आनो जवाब के स्क्वायर आयो, के स्क्वायर तो वर्गमूल लो बधाईना, बधाईना वर्गमूल ले लो तो आनो जवाब के आवे, तो आ आवी गयो त्रीजो। आ तो हता ज के बन्ने अने त्रीजो पण के आवी गयो, तो मैं तमने जे लखी आपी तो एवुं थयुं के आ त्रणे त्रण सरखा होय, त्रणे त्रण सरखा होय के ए बी ए सी अपॉन पी आर, ए बी अपन पी क्यू अने बी सी अपन क्यू आर त्रणे त्रण सरखा छे, तो होवाथी बा 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 मुजब आ त्रिकोण समरूप थाय आ त्रिकोण, तो आनो खूणो बी बराबर थाय आनो खूणो क्यू। तो खासी भी मेहनत पड़ी छे आ दाखलामां, પણ મેં કીધું એમ કે એટલો ઇમ્પોર્ટન્ટ નથી કે પૂછાય, કેમ કે આમાં બે માર્કના દાખલા પૂછાવાના છે ખાલી, અને આ દાખલો જોતા એ થોડો સ્ટ્રોંગ લાગે છે દાખલો, ખાલી જાણકારી પૂરતો રાખજો, કરજો ખરા, જેને બોર્ડમાં પૂરેપૂરા માર્ક્સ જોઈએ છે એણે આવું ના વિચારાય કે નહીં પૂછાય, પણ કરવો સારો એમ। બાકી બધા દાખલા તમે હોમવર્કમાં કરી શકશો, બાકી બધા દાખલા એ હોમવર્કમાં કરી શકશો। હવે દાખલા નંબર 11 છે ને, એમાં જો કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે કારણ સહિત જણાવો, બરાબર આપણે જોઈએ દાખલા નંબર 11 ના વિધાનો। અત્યારે હું છે ને તમને અહીંયા એક એક સમજાવીને એક એક બુસતો રહીશ, આમાં થોડું ખરા ખોટા વિધાનોમાં બહુ ધ્યાન રાખવું જોઈએ હો તમારે, કારણ કે અમુક વાતો એમાં સમજાય નહીં એવી જોરદાર હોય છે। આ લોકો શું કે છે, ટેન એ નું મૂલ્ય હંમેશા એક કરતા ઓછું હોય, એ લોકો એમ કે છે કે ટેન એ એક કરતા નાના જ હોય એમ। તો તમે પહેલા છે ને વિચારો કે ટેન એ એટલે શું, તો સા પા, ટેન એ તમે અહીંથી એ લો તો આ સા અને આ પા। હવે આ જવાબ કાયમ એક કરતા નાનો ક્યારે આવે, કે આ બાજુ કાયમ નાની હોય અને આ બાજુ કાયમ મોટી હોય। હવે એવું જરૂરી નથી કે આ કાયમ નાની હોય, તમે આમ બી દોરી શકો છો આમ, એટલે આ મોટી આવે તો પછી જવાબ એક કરતા મોટો થઈ જાય, આ 10 હોય ને આ 5 હોય તો થઈ જાય એક કરતા મોટો, એટલે તમારે એવું જરૂરી નથી। પણ આ વસ્તુ છે ને એ આના કરતા બી તમને હજી આગળ એક ટોપિક ચલાવીશ ને પછી વધારે આવડશે, ત્યારે આ વધારે સારી રહેશે આ વસ્તુ, બરાબર। તો અહીંયા એ વધારે ત્યારે આવડશે, અત્યારે હાલ પૂરતો વિધાન ખોટો થઈ જાય, કારણ કે એવું જરૂરી નથી એટલા માટે। પછી તમે જો કે એ માપવાળા કોઈ ખૂણા માટે સેક એ 12/5 સત્ય છે, જો અહીંયા એવું કહે છે કે એ માપનો ખૂણો છે આ, બરાબર 12/5, હવે સેક એટલે તમે જાણો છો કર્ણ ભાગ્યા, કર્ણ ભાગ્યા પાસેની બાજુ, તો આપણે આ નામ આપી દઈએ આમ, આમ તો કર્ણ આ, કર્ણ અને આ પાસેની બાજુ, તો એકચ્યુઅલી તમે જો કે કર્ણ આ નથી આવતો, કર્ણ એ
ના આવે, કર્ણ તેર આવે, આ પાંચ આ બાર ત્યારે આ તેર આવે, આ બાર ને આ પાંચ આવતા જ નથી, બરાબર? એટલે એ માપવાળા કોઈ ખૂણા માટે સેક એ બાર અપોન પાંચ પણ ખોટો કહેવાય, એ ના આવે, કારણ કે સેકમાં કર્ણ આવે અને કર્ણ તેર આવતો હોય છે, આ પાંચ હોય ત્યારે આ તેર આવતો હોય છે. પછી ખૂણા એના કો સેકન્ડ ને સંક્ષિપ્તમાં કોસ એ કહેવાય. તો જો આમ સાચું છે, કેમ કે તમે અહીંયા પાછળ વાંચો ને જ્યારે ભણ્યા હોય ત્યારે, તો એ લોકોના આખા નામ જે અમે બી જ્યાદાતર બહુ જોયેલા નથી હોતા, પણ એ અહીંયા પાછળ લખેલા હશે, કો સેકન્ડ એટલે એને કોસ એ કહેવાય. તો એ તમે જ્યારે જોશો ત્યારે આખું નાનું સંક્ષિપ્તમાં લખેલું, તો જો આ રહ્યું, તો કો સેકન્ડ એટલે એકચ્યુઅલી એ કોટ છે, કો સેકન્ડ જો આખા નામ છે. અહીંયા ખાસ અમે બી નથી સાહેબો તરીકે રીડ કરેલા હતા, પણ આ સારું થયું કે આપણે જોયું. તો અહીંયા તમને કો સેકન્ડ એટલે કોસ સાઈનનો વ્યસ્ત છે, સાઈનનો. પણ અહીંયા શું લખ્યું છે કે ખૂણા એના કો સેકન્ડને સંક્ષિપ્તમાં કોસ એ કહેવાય. તો જો કો સેકન્ડને સંક્ષિપ્તમાં કોસેક કહેવાય, કોસેક સાઈનનો વ્યસ્ત, એટલે આ વિધાન પણ ખોટું છે. કોટ અને એનો ગુણાકાર કોટ એ છે, ના આવું ના કહેવાય. કોટ અને એનો ગુણાકાર કોટ એ કદી ના થાય, એવું ખોટી વાત છે. એ તો ખૂણાનું કોટ વિધેય છે, એ લોકો ગુણાકાર નથી બંને. અને સાઈન થીટા બરાબર શક્ય છે, તો હા એ શક્ય છે, બરાબર. એ પણ એ પ્રમાણે પછી પાયથાગોરસ આવવો જોઈએ. જો હું તમને બતાવું કે સાઈન તમે થીટા લઈ લો અહીંયા, બરાબર, અને સાઈન એટલે સા ક લઈ લો, તો સા ક, સા અને ક. હવે આ શક્ય એટલે ના બને કે આના કરતા બાજુ મોટી ના થાય. જો સાઈન એટલે સા ક, તો આ બાજુ નાની જ રહે, આ બાજુ આ કર્ણ છે, તો આ ના શક્ય બને, એટલે આ વિધાન ખોટું કહેવાય, આના કરતા મોટું ના હોય. અહીંયા આપણે પેલું સેક જોઈ લઈએ, સેક માટે પણ કયું બીજું વિધાન, અહીંયા એ લઈ લો, અહીંયા તો લખ્યું છે સેક એ બરાબર બાર પંચમાંશ શક્ય છે. તો સેક એટલે કપા, કર્ણ ભાગ્યા પાસે, કર્ણ ભાગ્યા પાસે. તો જો એસી બાર અને પાસે પાંચ, તો તમે આમાં પાયથાગોરસ લો ને, તો આ બાજુ જો ધન આવતી હોય ને, તો આ શક્ય છે. તો પાયથાગોરસ લઈ લો, તો એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર. તો એ બી પાંચ, બીસી શોધવાનું, અને આ એકસો ચુમ્બાલીસ બાર નો સ્ક્વેર. તો બીસી સ્ક્વેર ને કરતા બનાવી દો, તો એકસો ચુમ્બાલીસ માઇનસ પચીસ, તો આ બાદ બાકી કરીએ એટલે અગિયાર. તો બીસી સ્ક્વેર બરાબર આ અને રૂટ એકસો ઓગણીસ. તો એકસો ઓગણીસ રૂટ એકસો ઓગણીસ આ બાજુ શક્ય છે, બરાબર. તો આ શક્ય છે, સત્ય કરતા શક્ય છે એવું લખવું જોઈએ આમાં. તો એ શક્ય છે, આ આ વિધાન સાચું છે, જ્યારે આઉટ સાઈન માટેનું વિધાન ખોટું છે. તો આ આપણો પહેલો પાર્ટ આપણે આજે સમજાવ્યો. તમારે આજનું હોમવર્ક એ સ્વાધ્યાય 8.1 આખું જાતે ગણવાનું છે, આ ગણવું જ પડશે, તમે આજે જ કરજો તો જ આવડશે. અત્યારે હું વિડીયો સમાપ્ત કરું છું, પણ તમે ચાલુ રાખજો,